गुड मॉर्निंग क्लास। धोरण 8 विषय गणित स्वाध्याय 2.5 नीचेना सुरेख समीकरणों उकेल मेळवो। दाखला नंबर 2 एक्स माइनस 5/3 = एक्स माइनस 3/5। अपूर्णांक उकेलवा माटे छेद केवो होवो जोईए? समान, पण अहीं शुं छे 1/3 छे अने 1/5, એટલે આપણે છેદ સમાન કરવા માટે શું લેવું પડે? લસા કોનો કોનો લેશું? 3 અને 5નો, 3 અને 5નો લસા આ રફ કામમાં કરવાનું। 3 ના પાડામાં 3, 3 એકા 3, 3 ના પાડામાં 5 આવે નહીં, એટલે 5 એમના એમ। હવે 5 ના પાડામાં 5 આવે એટલે 5 એકા 5, 3 5 15, લસા શું મળ્યો? 15। તો શું કરશું આપણે? આ સમીકરણને બંને બાજુ કેટલા વડે ગુણશું? 15 વડે। 3 અને 5નો લસા કેટલો મળ્યો? 15, એટલે સમીકરણને બંને બાજુ 15 વડે ગુણતા, એટલે કે 15 × x - 5/3 = 15 × x - 3/5। હવે 3 અને 15, 3 ના પાડામાં 15 આવે તો હા 3 5 15, 5 ના પાડામાં 15 આવે તો હા 5 3 15, એટલે શું બચ્યું? 5 × x - 5 = 3 × x - 3। આનો મતલબ કાઉન્સ છૂટા કરવામાં 5x ને પણ ગુણશે અને 5 5ને પણ ગુણશે, એટલે કે 5 × x એટલે 5x, ઓછાનું ઓછા 5 × 5, 55 25, 3 × x એટલે કે 3x, ઓછા 3 × 3 એટલે કે 9। હવે બરાબરની ડાબી બાજુએ x રાખવાના અને જમણી બાજુએ સંખ્યા, એટલે કે 5x 3x છે એ વત્તા છે, બરાબરની ડાબી બાજુ આવશે તો −3x = −25, બરાબરની પેલી બાજુ જાય તો +25 અને −9, 5x - 3x એટલે કે 2x, −25 - 9 એટલે કે 16। એક્સના સૂત્રનો કરતા બનાવીએ, x = 16, 2 શું છે? ગુણાકારમાં, બરાબરની પેલી બાજુએ જાય તો ભાગાકારમાં, 2 8 2x 16 એમને ગુણાકારમાં હતા એટલે ભાગાકારમાં, એટલે x = 2 8 16, એટલે x = શું મળ્યું? 8। દાખલા નંબર 3 જોઈએ। 0.25 × 4f - 3 = 0.05 × 10f - 9। આ દાખલો બધા દાખલાથી થોડો અલગ દેખાય છે, કારણ કે આમાં કેવી સંખ્યા છે? પોઈન્ટવાળી। તો આપણે જોઈએ દાખલો કેવી રીતે ગણાય। સૌ પ્રથમ તો આપણે કાઉન્સ છૂટો પાડીએ, 0.25 પહેલાં આને ગુણે એટલે 4f, ઓછાનો ઓછા 0.25 × 3 = 0.05 × 10f, આને ગુણે એટલે આવું બને, ઓછા 0.05 × 9। હવે આ પોઈન્ટવાળા ગુણાકાર એફ સાથે આપણે ફાવે નહીં, એટલે પોઈન્ટ હટાવી અને ભાગાકારમાં જે સંખ્યા પછી પોઈન્ટ હોય તેટલા શૂન્ય લગાવવાના। પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે કે 25, પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 2, એટલે છેદમાં 1 પછી કેટલા શૂન્ય લાગે? 2, તો 25 ના છેદમાં 100 × 4f ઓછા 25, પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 અને 2, એટલે 1 પછી 2 શૂન્ય × 3, 5, પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 અને 2, એટલે 1 પછી 2 શૂન્ય × 10f ઓછા 5, પોઈન્ટ પછી કેટલી સંખ્યા?
एक अने बे एटले एक पछी केटला शून्य लागशे बे गुण्या नौ आटलू सादुरूप आपवानुं त्यार पछी शुं जोवानुं अहींया शुं छे सो हवे सो ने आपणे एवी रीते भाग पाडवाना के जेमां पच्चीस आवता होय कारण के पच्चीस पच्चीस उड़ी जाए तो सादुरूप आपवुं आपणे सहेलू पड़े चलो करिए पच्चीस गुण्या चार गुण्या एफ चार एफ ने चार गुण्या एफ पर लखी सको ने मित्रों चार गुण्या एफ एटले चार एफ हवे सो ना एवा भाग पाड़ू के जेमां पच्चीस आवता होय तो पच्चीस गुण्या चार पच्चीस चौक सो आ उड़ी जाए एटले मैं आवुं सादुरूप आप्युं छे के आपणे नानुं सादुरूप मळतुं जाय हवे पच्चीस गुण्या त्रण सो ना एवा विभाग जेमां पच्चीस आवता होय तो पच्चीस चौक सो बराबर ना बराबर पांच गुण्या दस गुण्या एफ सो ना एवा भाग जेमां पांच आवता होय तो शुं थाय वीस पचास सो पांच गुण्या वीस ओछा पांच सो ना एवा भाग जेमां पांच आवता होय तो पांच गुण्या वीस आ गुण्या नौ एम नेम આવું સાદુરૂપ આપણે શેના માટે આપ્યું જેનાથી આ સોના ભાગ એવા પાડીએ કે ઉપરની સંખ્યા હોય આપણે એવું મળતું હોય તો એ ઉડાડી શકીએ ને સાદુરૂપ કેવું થઈ જાય નાનું તો હવે આ સાદુરૂપમાં જે ઉડતું હોય તે ઉડાડી નાખવાનું જો આપણે જોઈએ અહીંયા પચીસ અને પચીસ આ બે ઉડી જશે ચાર અને ચાર તો એ પણ ઉડી જશે આ પચીસ અને પચીસ તો એ પણ ઉડી જશે આ પાંચ અને પાંચ તો એ પણ ઉડી જશે હવે દસ અને વીસ દસના પડામાં વીસ આવે મિત્રો તો હા દસ ધૂ વીસ આ પાંચ પાંચ પણ ઉડી જાય જે સામે સામે ઉડતું હોય આ ગુણાકારમાં ને ભાગાકારમાં તો ઉડી જાય એટલે મેં જેટલા ઉડતા હતા એટલા ઉડાડી નાખ્યા હવે જે બચતું હોય તે લખીએ પચીસ ગયા ચાર ગયા બચ્યું શું એફ ઓછા પચીસ અને પચીસ ગયા બચ્યું શું ત્રણના છેદમાં ચાર બરાબર ઉપર શું બચ્યું છે એક એફ નીચે શું બચ્યું છે બે ઓછા પાંચ પાંચ તો ઉડી ગયા બચ્યું શું નવના છેદમાં વીસ નવના છેદમાં વીસ હવે બરાબરની ડાબી બાજુએ ચલ રાખો ને બરાબરની જમણી બાજુએ સંખ્યા હવે ચલ આ એફ છે આપણી પાસે ચલ જ છે એ બી સી ડી ઈ એફ એક્સ વાય ઝેડ એ બધા ચલ જ કહેવાય તો ડાબી બાજુએ હું ચલ રાખું આ એફ હવે એફના છેદમાં બે બરાબરની જમણી બાજુએ છે ડાબી બાજુ આવે તો કેવા થાય ઓછા તો એફના છેદમાં બે બરાબર માઇનસ ત્રણના છેદમાં ચાર એ ડાબી બાજુએ છે તો છે માઇનસ જમણી બાજુએ થશે તો કેવા થશે પ્લસ તો ત્રણના છેદમાં ચાર ઓછા નવના છેદમાં વીસ હવે આના નીચે કાંઈ ન હોય તો શું હોય એક હોય એક અને બેનો લસા લઈએ તો લસા આવશે બે આખાના છેદમાં બે આના છેદમાં બે નથી એટલે કેટલા વડે ગુણવાનું તો બે વડે તો બે એફ ઓછા આના છેદમાં તો બે છે જ એટલે કાંઈ ગુણવાનું નહીં બરાબર બે ચાર અને વીસનો લસા લેશું તો લસા આવશે વીસ આના છેદમાં કેટલા છે ચાર વીસ બનાવવા માટે ચારને કેટલા વડે ગુણવું પડે પાંચ તો છેદને પાંચ વડે ગુણ્યા એટલે વીસ થયા તો અંશને પણ કેટલા વડે ગુણવું પડે પાંચ વડે પાંચ તેરી પંદર ઓછા નવ આખાના છેદમાં વીસ બે એફ ઓછા એફ બેમાંથી એક જાય તો એક એટલે એફના છેદમાં બે પંદરમાંથી નવ જાય તો છ છના છેદમાં વીસ હવે શોધવું છે શું આપણે ચલ એફ તો એફને સૂત્રનો કર્તા બનાવીએ બરાબર શું છે છના છેદમાં વીસ બે શું છે ભાગાકારમાં બરાબરની પહેલી બાજુએ જાય તો ગુણાકારમાં બેના પડામાં વીસ આવે મિત્રો તો હા બે ડામ વીસ એફ શું મળ્યું છના છેદમાં દસ કયા પડામાં છ પણ આવે ને દસ પણ આવે તો બે તેરી છ બે પચા દસ તો એફ બરાબર શું મળ્યું ત્રણના છેદમાં પાંચ
સમજાઈ ગયું? સાદુરૂપ આપતા જવાબ શું મળ્યો મને? એફ બરાબર 3/5. તમારા સ્વાધ્યાયમાં આવા ઘણા બધા દાખલાઓ છે. તમે હોમવર્કમાં કોઈ પણ 3 દાખલા ટ્રાય કરજો.